આપણા સૌનો કોઈને કોઈ શોખ રહ્યો હશે, કોઈને સ્ટેમ્પ કલેક્શનનો તો કોઈને સિક્કા ભેગા કરવાનો. આમ તો આ બંને શોખ ખૂબ જ કોમન છે, પરંતુ હવે અમે જેનો પરિચય કરાવવાના છીએ એ બાળકે પોતાના સિક્કા ભેગા કરવાના સામાન્ય શોખને વિશેષ બનાવી દીધો છે. સિક્કા ઉપરની કૃતિઓ અને ટિકિટોનું મહત્વ પણ જાણવા જેવું છે. આ છે 13 વર્ષનો હિતાંશુ, જેને અલગ અલગ દેશોના સિક્કા ભેગા કરી તેમાં છપાયેલી પ્રતિમાઓ જોવામાં અને તેના વિશે રિસર્ચ કરવાનો શોખ છે. અને તેના શોખને કારણે તેની પાસે 15મી સદીના સિક્કાઓ પણ છે. દરેકને પ્રશ્ન થાય કે આવો અનોખો શોખ આટલા નાના બાળકને કેવી રીતે આવ્યો, આવો એ પણ જાણીએ. હું અને મારા મિસિસ તિજોરી ગોઠવતા હતા. એમાંથી એક પૈસા કલેક્શન કરવા માટે એક ખાનું હતું. એમાંથી મેં પૈસા કાઢ્યા. જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી, પછી બાબા સાહેબ આંબેડકર, પછી 25 પૈસાનો એક સિક્કો નીકળ્યો. તો એ મારા મિસિસને થયું કે આ 25 પૈસાનો સિક્કો હું હિતાંશુને બતાવું તો ખરી. પછીથી એણે હિતાંશુને 25 પૈસાનો સિક્કો આપ્યો. એને પણ શોખ જાગ્યું, ચાલો હું હવે કલેક્શન કરું. હિતાંશુ પાસે 20-25 દેશના થઈને વિવિધ પ્રકારના 480 સિક્કા અને નોટોનું કલેક્શન થઈ ગયું છે, જેમાં ભારત, ઇઝરાયલ, દુબઈ, અમેરિકા, કેનેડા જેવા ઘણા બધા દેશોની ખૂબ જૂની કરન્સી પણ છે. ધારો કે કોઈ પણ જે કોઈન હોય એના લેંગ્વેજ અલગ હોય તો હું ગૂગલ ઉપર પહેલા સર્ચ કરું છું કે મને એનું જ્ઞાન મળે. એમાં સ્ટડી પણ કરવાની હોય કે પાછળ કયા કોઈનની પાછળ કઈ પ્રિન્ટ છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે અમેરિકા હોય તો ત્યાં વ્હાઇટ હાઉસ હોય, પછી આપણા જે ઇન્ડિયાનો જે કોઈન છે એમાં બહુ બધી એવી પ્રિન્ટો છે, મહાત્મા ગાંધી, પછી ડૉક્ટર જવાહરલાલ નહેરુ, બહુ બધા મોટા પોલિટિશિયન છે એ લોકોની પણ પ્રિન્ટ છે. વર્ષોથી સાચવેલા આ સિક્કાઓ પર છપાયેલી ચિત્રો જોઈને તે સમયની જાણકારી તો મળે જ છે, સાથે દેશના ઇતિહાસ, સામાજિક વ્યવસ્થા તેમજ સંસ્કૃતિ પણ ધ્યાનમાં આવે છે. સિક્કા કઈ ખુશીમાં પ્રકાશિત કરવામાં આવ્યા, એ સિક્કા પ્રસિદ્ધ કરનાર, સિક્કા છાપનાર એ કોણ વ્યક્તિ હતા? એ રાજા હતા, યુવરાજ હતા, બાદશાહ હતા કે શાહજાદા હતા? એની વિગત મળે છે. કયા પ્રસંગની ખુશાલી પ્રસંગે એ પ્રસિદ્ધ કરવામાં આવ્યા એ પણ એની અંદર દર્શાવવામાં આવ્યું છે. કઈ ટંકશાળમાં એ ઢાળવામાં આવ્યા છે એ ટંકશાળનું નામ પણ હોય છે, એનું વર્ષ હોય છે. એના પરથી તમને જે તે સમયના સિક્કાની વિગત મળે છે. સિક્કાની અંદર થતું પરિવર્તન પણ તમને સિક્કાની મદદથી જાણવા મળે છે. જેમ રાજ્યની આર્થિક સ્થિતિ સમૃદ્ધ હોય તો સોનાના સિક્કા હતા, ચાંદીના સિક્કા હતા, પછી સિક્કાઓની અંદર અન્ય ધાતુઓનો ઉપયોગ થયો તો એના પરથી પણ તમને પરિસ્થિતિનો ખ્યાલ આવતો હોય છે. પણ આજે મને જાણીને ખુશી થઈ કે એક નાનકડો કિશોર એણે પોતાનો સિક્કા સંગ્રહ વિકસાવ્યો છે. આવતીકાલે એનું કલેક્શન મોટું થશે. પણ એને કારણે શું થશે કે એક વ્યક્તિના શોખને કારણે આપણો વિસરાતો વારસો, આપણો ઇતિહાસના જે મહત્વના સ્ત્રોત છે એ જળવાશે. સિક્કાઓ બાદ હવે જો સ્ટેમ્પની વાત કરીએ તો આપણા દેશનો પોસ્ટ વિભાગ તેમાં અગ્રેસર છે. 70 વર્ષથી વધુ જૂના સ્ટેમ્પ કે જેમાં વિવિધ થીમ, રામાયણથી મહાભારત સુધીના પાત્રો, વિભિન્ન રાજ્યોની સંસ્કૃતિ, વ્યંજન, નૃત્ય વગેરેની રોમાંચક જાણકારીઓથી બનેલા આ સ્ટેમ્પ લોકોને આકર્ષિત કરે છે. અમારી ઓફિસમાં એક ફિલાટેલિક બ્યુરો હે, જિસમે હમને કઈ સાલ પહેલે ભી જો સ્ટેમ્પ ઇશુ હુએ હૈ ઉન સબકો એઝ અ કલેક્શન યહાં પર રખા હુઆ હે. તો યહાં પર જબ સ્કૂલ કે બચ્ચે આતે હૈ યા જો એસે લોગ હૈ જેનકા અભી ટિકિટ કે બારે મેં જિનકો જ્યાદા જાણકારી નહીં વો આતે હૈ તો ઉનકો પતા ચલતા હૈ હમારે દેશ કી હિસ્ટ્રી કા, હમારે દેશ કે કલ્ચર કા, નેચર કા, ઓર જો ફેમસ પર્સન હૈ વો સ્પોર્ટ્સ મેં હૈ યા પોલિટિકલ ફિલ્ડ મેં હૈ યા એજ્યુકેશન કે ફિલ્ડ મેં હૈ યા એડમિનિસ્ટ્રેશન કે ફિલ્ડ મેં હૈ યા સોસાયટી મેં એસે ફેમસ હૈ ઓર નેશનલ ઓર ઇન્ટરનેશનલ લેવલ પે ભી જો પર્સન હૈ ઉન સભી કા હમને યહાં પર એક કલેક્શન કિયા હુઆ હૈ. યે એક તરહ કી સ્ટડી હૈ ઓર રિસર્ચ હૈ. ઇસમે બહોત સારી પુરાની બાતો કો કે બારે મેં જાણ કર મોકા મિલતા હૈ
और अभी जो नए बच्चे हैं जिनको हमारे देश के इतिहास के बारे में और जो पुराने लोग हैं हमारे कल्चर के बारे में ज़्यादा नॉलेज नहीं है, तो वो जब हमारे इस फिलाटेली ब्यूरो में आते हैं और ये कलेक्शन हम उनको दिखाते हैं तो उससे वो बहुत इम्प्रेस होते हैं और उनकी क्यूरियोसिटी उससे फुलफिल होती है। सिक्का उठी लईने स्टैम्प સુધીની વિરાસતને સંગ્રહ કરવાનો શોખ ઘણા લોકોમાં જોવા મળે છે, જે ભવિષ્યમાં પુરાતત્વની જાણકારી તેમજ રિસર્ચ માટે ઉપયોગી બની રહેશે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે।